ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતો વિષ્ણુ ઠાકોર નામના યુવાને પોતાના જીવનમાં પ્રાણીઓ બચાવવાની શરૂઆત કરી છે. વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી 12,000 જેટલા સાપ પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે. તેની આ કામગીરીથી આજના યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે. નામ વિષ્ણુ ઠાકોર. આમ તો આ ઉંમરના યુવકો મોજશોખ કરતા હોય છે, પરંતુ વિષ્ણુ ઠાકોરે તેમની આ મોજશોખની ઉંમરમાં ખૂબ જ ઉમદા કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. આ યુવક અત્યારે લોકોને સાપો વિશે માહિતી આપી રહ્યા છે અને સાપોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આ યુવક દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય સાપોને બચાવવાનો છે. ક્યાંક પણ સાપ દેખાય તો આ યુવકોની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવે છે. ઘણીવાર કોઈ રહેણાંક વિસ્તારમાં સાપ દેખાય ત્યારે લોકો ભયભીત બની જાય છે અને સાપથી બચવા માટે તેની પર હુમલો કરી દેતા હોય છે અને સાપ મરી જાય છે. ત્યારે આ ટીમના સભ્યો આવી ઘટના ન બને તે માટે હંમેશા સજાગ રહે છે અને ઘટનાસ્થળે પહોંચી સાપોને બચાવતા હોય છે અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે છે. વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી 12,000 જેટલા અલગ અલગ પ્રકારના સાપો પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે. ત્યારે આજ આ યુગમાં અન્ય મોજશોક કરતા યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. હું છેલ્લા 13-1 વર્ષથી સાપ પકડું છું અને અત્યારે બી ચાલુ છે કામ સાપ પકડવાનું. અને કોઈ બી જગ્યાથી મારે કોલ આવે સાપનો તો હું તરત જ ત્યાં જઈને જોઉં. ત્યાં મને લાગે કે અહીંયા સાપ છે એટલે હું ત્યાં કણ સાપ પકડવાનું. મારે જે મનના અંદર છે કે જાણે કે સાપ છે અહીંયા, એટલે હું ત્યાં કણ શરૂ કરું છું ગૂંતવાનું. અત્યાર સુધીના સાપ મેં 12,000 અંદાજે મેં પકડ્યા હશે. દર વર્ષે અંદાજે 1,000-1,200 અંદર પકડાય છે મારે સાપ. ખાસ કરીને આપણા દેશમાં કેવા કેવા પ્રકારના સાપ જોવા મળે છે અહીંયા? તો સમજો ને કે બનાસકાંઠાના અંદર તો સૌથી વધારે ઝેરી સાપ, એક આપણે કોમન ક્રેટ કહીએ છીએ, જે સૌથી વધારે ઝેરી સાપ હોય છે, એ 100% ઝેરી સાપ હોય છે. બીજા નંબરનો આપણે ગણીએ કોબરા, જે નાગ દેવતા કહીએ છીએ આપણે. અને ત્રીજા નંબરમાં આપણે હોય છે અન્ય સાપ, પણ એટલા બધા ઝેરી હોતા નથી. એક જે રેડ સ્નેક છે, ધામણ કહેવાય છે એને ગુજરાતીની અંદર, એ બી ઝેરી હોય છે. અમે એને સુરક્ષિત જગ્યાએ છોડીએ છીએ અને કોઈ નુકસાન ના કરે, એ કોઈને નુકસાન ના કરે કે સાપ કોઈને નુકસાન ના કરે એવી જગ્યાએ અમે છોડીએ છીએ. ફોરેસ્ટ ખાતા સાહેબનો બહુ સાહેબોનો બહુ સાથ સહકાર છે. એ અમને માર્ગદર્શન આપે છે કે તમે આ રીતના કામ કરો, અમે એ રીતના બી એમની ગાઈડલાઈન પ્રમાણે કામ કરીએ છીએ. સાપનું નામ પડતા જ ભલભલાના પરસેવા છૂટી જાય છે, પરંતુ ડીસામાં એક ટીમ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને સાપ જેવા જીવો જીવસૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તે સમજાવી રહ્યા છે. આ ટીમ સાપોને બચાવવા માટે હંમેશા સક્રિય રહે છે અને લોકોને સાપો વિશે માહિતી આપે છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 63 પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે, જેમાં માત્ર 2 પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે અને જેમાં કાળોતરો અને કોબરા છે. આ ઉપરાંત સાપ જીવસૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા વિષ્ણુ ઠાકોરે જે પ્રાણી બચાવ અભિયાનની શરૂઆત કરી છે તેમાં અત્યાર સુધી તેને 12,000 જેટલા સાપ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે અને હજુ પણ વિષ્ણુ ઠાકોર દ્વારા સાપ પકડવાની કામગીરી ચાલુ છે. તેમના આ કાર્યથી અનેક યુવાનો પણ પ્રભાવિત થયા છે. હાલમાં અહીં રેલવે સ્ટેશન રહેતા વિષ્ણુભાઈ ઠાકોર, જે જવાનીના હાલમાં જે લોકો યુવાનીમાં જે લોકો શું કહેવાય નશાબાજી મોજ મજાની મસ્તીમાં ફરતા હોય છે, એવા ટાઈમે અહીં આ નવયુવાન વિષ્ણુભાઈ એક સેવા કાર્ય કરી રહ્યો છે અને એ સેવા કાર્ય દરેક કોઈપણ જગ્યાએથી કોલ આવે, જેમ કે 50 કિલોમીટર આસપાસનો કોલ પણ હોય છે, તો એ ભાઈ રાત દિવસ દેખ્યા વગર રાત્રે 2 વાગ્યા હોય તોય ના પાડતા કોઈ વાત જ નથી. અને ત્યાં પહોંચી અને ઝેરી સાપ હોય, ગમે તે કોઈ ચંદન ગો હોય છે, એવું ગમે તે પ્રાણી હોય છે જે ઝેરી હોય છે, એને પકડી અને સેફ જગ્યાએ, અને હાલમાં આ ઉનાળાની સિઝન જે પૂરી થઈ છે તો હાલમાં ગરમીના લીધે સાપો જે બહાર આવ્યા હતા એ શિયાળામાં હવે એ નિંદ્રામાં જતા હોય છે, એટલે લાસ્ટમાં જે અત્યારે સાપ દેખવા મળે છે બહુ જ મળે છે. અને દિવસના ભાઈ આમ મને જ્યારે સુધી ખબર છે ત્યાં 10-12 કોલ ઉપર તો જાય જ છે. અને વિષ્ણુભાઈની જે સેવા છે હું તો દરેક બીજા યુવાનોને મેં કહું છું કે સેવામાં ભાગ આપે અને હાલમાં જે પ્રાણીઓ લોકો મારી દેતા હોય છે એમને બચાવવાનું એક સારું કાર્ય કરીએ. આટલી નાની ઉંમરના આ યુવકોને અત્યારે સાપોને બચાવવા માટેનું જુનૂન સવાર થઈ ગયું છે અને તેમના આ જુનૂનને લઈ અત્યારે આ યુવકો દરરોજના 10થી વધુ સાપોને પકડી સુરક્ષિત સ્થળે છોડીને જીવનદાન બક્ષી રહ્યા છે. તે ખૂબ જ સરાહનીય બાબત છે.
આ ઉપરાંત વાત કરીએ તો ચોમાસું પૂરું થયા બાદ શિયાળાની શરૂઆત પહેલાં સાપો શીત નિંદ્રા લેતા હોય છે, ત્યારે લાંબી શીત નિંદ્રા માટે સાપો વધુ ને વધુ ખોરાક લેવા માટે ચોમાસું પૂરું થતાં અને શિયાળાની શરૂઆત પહેલાં શિકાર માટે બહાર આવતા હોય છે, એટલા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સાપો સૌથી વધુ પ્રમાણમાં દેખાતા હોય છે, એટલે લોકોને પણ આ બાબતે સાવચેત રહેવા માટે આ ટીમ જાગૃત કરી રહ્યા છે.